નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે કંપનીના વાર્ષિક હિસાબોની ચર્ચા કરી રહ્યા છીએ, જેમાં મિત્રો ગયા વિડિયોની અંદર આપણે નફા નુકસાનનું પત્રક અને તેની સમજૂતી મેળવી હતી. આજના આ વિડિયોની અંદર આપણે નફા નુકસાનના પત્રકના દાખલાનો અભ્યાસ કરવાનો છે. તો સૌ પ્રથમ જોઈએ પ્રશ્ન નંબર 7. નીચેની બાકીઓ કંપની દ્વારા 2013 ના પરિશિષ્ટ 3 માં દર્શાવ્યા પ્રમાણે કંપનીના નફા નુકસાનના પત્રકમાં કયા શીર્ષક હેઠળ દર્શાવાય છે? આપણને જુદા જુદા 14 શબ્દો આપેલા છે. વેચાણ, વેચાણ એ છે કામગીરીમાંથી ઉપજ. તો એનો જવાબ લખીશું કામગીરીમાંથી ઉપજ. પગાર, તો પગાર એ કર્મચારીને આપીએ છીએ એટલે એનો જવાબ થાય કર્મચારી લાભના ખર્ચ. ત્યાર પછી ઘસારો, તો ઘસારો છે ઘસારો અને માંડી વાળેલ અને માંડી વાળેલ ખર્ચ. ઘાલખાદ પરત એ ધંધાની કંપનીની આવક છે એટલે એને આપણે કહીશું અન્ય ઉપજ. ડિવેન્ચર પર વ્યાજ, કોઈ પણ પ્રકારનું વ્યાજ કંપનીને મળે છે અથવા તો આવી હોય તો એ રકમ કહેવાય નાણાકીય પડતર. વ્યાજ ચૂકવેલું છે નાણાકીય પડતર. ઓડિટ ફી, ઓડિટ ફી એ ધંધા માટેનો કંપની માટેનો અન્ય ખર્ચ કહેવામાં આવશે. બંગારની ઉપજ એટલે એને બીજા શબ્દમાં આપણે કહીશું અન્ય ઉપજ. મિલકત વેચાણનો નફો, મિલકત વેચાણનો નફો એ પણ આપણી ઉપજ છે એને આપણે કહીશું અન્ય ઉપજ. જાહેરાત ખર્ચ એ અન્ય ખર્ચના મથાળા નીચે દર્શાવવામાં આવે છે. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, પ્રોવિડન્ટ ફંડ આપણે કર્મચારીને આપીએ છીએ એટલે જવાબ લખીશું કર્મચારી લાભના ખર્ચ. બેંક ઓવરડ્રાફ્ટનો વ્યાજ એ પડતર છે નાણાકીય પડતર, તો જવાબ લખીએ નાણાકીય પડતર. બેંક ચાર્જીસ એને આપણે અન્ય ખર્ચના મથાળા નીચે દર્શાવીશું. કર્મચારીને બોનસ એ કર્મચારીનો ખર્ચ છે કર્મચારીને આપીએ છીએ એટલે કર્મચારી લાભના ખર્ચ. અને માંડી વાળેલ ડિબેન્ચરો, માંડી વાળેલ રકમ હોય એ લખાય ઘસારો અને માંડી વાળેલ ખર્ચના મથાળાની છે. ચાલો ત્યાર પછી વાત કરીએ તો આપણે હવે જોઈશું ઉદાહરણ નંબર 11. પાઠ્યપુસ્તકની અંદર આપણે ઉદાહરણ જોઈએ, ઉદાહરણ નંબર 11. નીચેની બાકીઓ કંપની દ્વારા 2013 ના પરિશિષ્ટ 3 માં દર્શાવ્યા પ્રમાણે નફા નુકસાનના પત્રકમાં કયા શીર્ષક હેઠળ દર્શાવાય છે તે જણાવો. આપણને 10 વિગત આપેલી છે જેમાંની સૌથી પહેલી વિગત છે વેચાણ. વેચાણ છે એ કામગીરીમાંથી ઉપજ. ચલો બીજો શબ્દ છે પગાર, તો પગાર એ કર્મચારીને આપણે આપીએ છીએ એટલે એમાં લખીશું કર્મચારી લાભના ખર્ચ. ત્યાર પછી છે મિત્રો ત્રીજો શબ્દ મળેલ વ્યાજ અને ડિવિડન્ડ એ આપણી ઉપજ છે એને આપણે કહીશું અન્ય ઉપજ. બંગારની ઉપજ એને પણ આપણે કહીએ છીએ અન્ય ઉપજ. ઘસારો, તો ઘસારો આપણે લખીશું ઘસારો અને માંડી વાળેલ ખર્ચના મથાળા નીચે. કાર ટપાલ, કાર ટપાલ એ આપણા માટે કહેવાય અન્ય ખર્ચ. લોન પર વ્યાજ, વ્યાજ આવે એટલે એને કહીશું નાણાકીય
પડતર બોનસ એ આપણે આપીએ કર્મચારીને, એટલે એમાં લખીશું કર્મચારી લાભના ખર્ચ. બેંક ચાર્જ એ આપણા માટે કહેવાય અન્ય ખર્ચ, એટલે એમાં લખીશું અન્ય ખર્ચ. વેચાણ ખર્ચ એને પણ આપણે કહીશું અન્ય ખર્ચ. તો મિત્રો આપણે આ જે વિગતો જોઈ એના પરથી હવે આપણે બનાવીએ નફા નુકસાન પત્રક. સ્વાધ્યાયની અંદર આપણે ભણીશું સ્વાધ્યાયનો દાખલા નંબર 8. તારીખ 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષ માટે પટેલ લિમિટેડ ની માહિતી પરથી કંપની દ્વારા 2013 ના પરિચિત 3 મુજબનું નફા નુકસાનનું પત્રક તૈયાર કરો. આપણને મિત્રો 9 વિગત આપેલી છે. તો સૌથી પહેલા તો આપણે ફોર્મેટ બનાવી દઈએ. પટેલ લિમિટેડ નું તારીખ 31/3/17 ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાનનું પત્રક, વિગત, નોંધ નંબર, રકમ અને રકમ. ત્યાર પછી 7 ક્રમમાં જે આપણે યાદ રાખ્યું છે આપણે લખી લઈશું. પહેલું કામગીરી માસી ઉપજ, બે અન્ય ઉપજ, ત્રણ કુલ ઉપજ, ચાર ખર્ચાઓ, ખર્ચના 7 ભાગ, ખરીદી, સ્ટોકમાં ફેરફાર, પ્રત્યક્ષ ખર્ચ, કર્મચારી લાભના ખર્ચ, નાણાકીય પડતર, ઘસારો અને માંડી વાળેલ રકમ, અન્ય ખર્ચ. એ બધાનું ટોટલ થાય એને કહેવાય કુલ ખર્ચ. પછી લખવાનું મિત્રો મુદ્દા નંબર 5, કરવેરા પહેલાનો નફો. ઉપજમાંથી ખર્ચની રકમ બાદ કરીશું. કરવેરાની જોગવાઈ એ જે ટકાવારી આપી હોય એ લખાય. અને 7, કરવેરા બાદનો નફો. હવે આપણી રકમમાં જોઈએ તો આપણી રકમમાં 9 મુદ્દા છે. તો 9 મુદ્દા વાંચતા જઈશું, જેમાં લાગુ પડે એમાં કૌંસમાં એક શબ્દ લખી એની રકમ મૂકી દઈશું. સૌથી પહેલો શબ્દ છે ભંગારનું વેચાણ. તો એ અન્ય ઉપજ છે, તો અન્ય ઉપજમાં કૌંસમાં લખવાનું ભંગારનું વેચાણ. રકમ આપણને આપી છે 10,500, એટલે રકમ ના ખાનામાં પહેલા ખાનામાં લખ્યા 10,500. ચલો પછી બીજો શબ્દ છે વપરાયેલ માલની પડતર. તેને આપણે બીજા શબ્દમાં ખરીદી કહીએ છીએ. જે આપણા માટે શું કહેવાય, તો કે ખરીદી કહેવાય. વપરાયેલ માલની પડતર એટલે ખરીદીની બાજુમાં આપણે લખીશું વપરાયેલ માલની પડતર. એની રકમ આપણને આપેલી છે 1,87,500. તો રકમ ના પહેલા ખાનામાં મૂકીએ 1,87,500. ત્રીજો શબ્દ છે પગાર. પગાર કોને ચૂકવે, તો કે કર્મચારીને. તો ખર્ચની અંદર શું, તો કર્મચારી લાભના ખર્ચ, એમાં બાજુમાં લખવાનું કૌંસમાં પગાર. કર્મચારીને આપણે પગાર ચૂકવ્યો છે 78,000. ચાલો ત્યાર પછી ચૂકવેલ વ્યાજ. ચૂકવેલ વ્યાજ કોઈ પણ પ્રકારનું વ્યાજ છે ક્યાં લખાય, ક્યાં લખાય, તો કે નાણાકીય પડતરમાં. તો નાણાકીય પડતરમાં કૌંસમાં લખ્યું ચૂકવેલ વ્યાજ. ચૂકવેલ વ્યાજ કેટલું છે, 9,000. ચાલો ત્યાર પછી વેચાણ. વેચાણ એ આપણી ઉપજ છે, એટલે કામગીરીમાંથી ઉપજ, એમાં કૌંસમાં લખીએ વેચાણ. કેટલું વેચાણ આપણને આપ્યું છે, તો કે 3,81,000. ત્યાર પછીનો શબ્દ છે તૈયાર માલમાં સ્ટોકમાં ફેરફાર. એટલે આપણી પાસે ખર્ચની અંદર બીજો શબ્દ હશે સ્ટોકમાં ફેરફાર, એ જ કહેવાય તૈયાર માલના સ્ટોકમાં ફેરફાર. એમાં રકમ લખી દઈએ 12,000. ચાલો ત્યાર પછી આપીએ ઓફિસ અને વહીવટી ખર્ચ. એને આપણે દર્શાવીએ છીએ અન્ય ખર્ચના મથાળા નીચે. તો અન્ય ખર્ચમાં લખીએ ઓફિસ વહીવટી ખર્ચ. રકમ આપણને કેટલી આપી છે, 15,600. આઠમો શબ્દ છે ઘસારો, 84,000. તો ઘસારો અને માંડી વાળેલ રકમ એના મથાળા નીચે લખીએ 84,000. ત્યાર પછી મિત્રો તમે જો તો નવમું છે આપણને કરવેરાની જોગવાઈ નફાના 30%. એટલે તમારા ફોર્મેટમાં છઠ્ઠો શબ્દ હશે કરવેરાની જોગવાઈ.
એમાં કૌંસમાં લખી દઈએ 30%, આ રકમ આપણને સરવાળો અને બાદબાકી કર્યા પછી મળશે. તો હવે મિત્રો કોઈ પણ વિગત બાકી નથી, તો આપણે વારાફરતી ટોટલ કરતા જઈએ. તો નંબર એક કામગીરીમાંથી ઉપજ, નંબર બે અન્ય ઉપજ, આ બંને રકમનો સરવાળો કરીએ 3,81,000 વત્તા 10,500 એટલે 3,91,500. હવે ખર્ચની વાત કરીએ તો પ્રત્યક્ષ ખર્ચ નથી આપ્યા એટલે એમાં ડેશ કરી દઈશું, એટલે બાકીની જે 6 વિગત છે એનું કુલ ટોટલ થાય છે 3,86,100. તો મિત્રો આપણી પાસે ઉપજ છે 3,91,500, ખર્ચ છે 3,86,100, બંનેની બાદબાકી કરીએ એટલે વધશે 5,400. એ સ્ટેપ નંબર 5 કહેવાય કરવેરા પહેલાનો નફો. હવે મિત્રો આપણે એના પર 30% કરવેરા ગણવા છે, તો કેલ્સીમાં તમે કરજો 5,400 ના 30%, 1,620. 1,620 બાદ કરી દઈએ એટલે વધશે 3,780. એને આપણે કહીશું કરવેરા બાદનો નફો. અહીંયા આપણે 8મા દાખલાનું કાર્ય પૂર્ણ કરીએ છીએ. હવે જોઈશું ઉદાહરણ નંબર 12. તો પાઠ્યપુસ્તકની અંદર જોઈએ ઉદાહરણ નંબર 12, તારીખ 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષની પારસ લિમિટેડની માહિતી પરથી કંપની દ્વારા 2013 ના પરિશિષ્ટ 3 મુજબનું નફા નુકસાનનું પત્રક તૈયાર કરો. તો મિત્રો આપણે ફરી ફોર્મેટ બનાવી દઈશું, 7 મુદ્દા લખી નાખવાના છે. આપણે જે ક્રમ કીધો છે એ જ ક્રમમાં લખવાના છે, ખાસ યાદ રાખજો. ફોર્મેટ પહેલા લખી લેવાનું છે, નંબર 1 કામગીરીમાંથી ઉપજ, નંબર 2 અન્ય ઉપજ, નંબર 3 કુલ ઉપજ, નંબર 4 ખર્ચાઓના 7 ભાગ, ખરીદી, સ્ટોકમાં ફેરફાર, પ્રત્યક્ષ ખર્ચ, કર્મચારી લાભના ખર્ચ, નાણાકીય પડતર, ઘસારો અને અન્ય ખર્ચ, કુલ ખર્ચ. ત્યાર પછી નંબર 5 કરવેરા પહેલાનો નફો, નંબર 6 કરવેરાની જોગવાઈ, અને નંબર 7 કરવેરા બાદનો નફો. હવે આપણે રકમ જોતા જઈએ અને એન્ટ્રી આપતા જઈએ. સૌથી પહેલું છે વપરાયેલ માલની પડતર, એને આપણે ક્યાં લખીએ છીએ, ખરીદીમાં. ખરીદી એટલે વપરાયેલ માલની પડતર. રકમ આપણને આપી છે 6,25,000. તૈયાર માલના સ્ટોકમાં ફેરફાર એટલે બીજો શબ્દ છે ખર્ચમાં સ્ટોકમાં ફેરફાર, ત્યાં લખી દઈશું 40,000. નંબર 4 કર્મચારીને પગાર અને કર્મચારી માટેની જોગવાઈ, આ કર્મચારી લાભના ખર્ચ નીચે આવશે તેમાં લખીએ કર્મચારીને પગાર અને જોગવાઈ, એની આપણને રકમ આપી છે 2,60,000. ત્યાર પછી છે વેચાણ, વેચાણ એ ધંધાની ઉપજ છે, કામગીરીમાંથી ઉપજ, વેચાણ 12,70,000. ચૂકવેલ વ્યાજ એ ધંધાનો ખર્ચ છે, એને અન્ય ખર્ચના મથાળા નીચે, સોરી નાણાકીય પડતર ના મથાળા નીચે દર્શાવીશું. ચૂકવેલ વ્યાજ કેટલું છે કે 30,000. ત્યાર પછી જે ઓફિસ અને વેચાણ ખર્ચ, જે અન્ય ખર્ચના મથાળા નીચે દર્શાવવામાં આવશે, ઓફિસ અને વેચાણ ખર્ચ 52,000. કાયમી મિલકત પર ઘસારો, તો આપણે ઘસારો નામનો શબ્દ છે ત્યાં લખી દઈશું 28,000. મિલકત વેચાણનો નફો એ આપણા માટે કહેવાય અન્ય ઉપજ, તો અન્ય ઉપજમાં કૌંસમાં લખીએ મિલકત વેચાણનો નફો. રકમ આપી છે આપણને 35,000. ત્યાર પછી છે કરવેરાની જોગવાઈ, એટલે સ્ટેપ નંબર 6માં આપણે લખ્યું છે ત્યાં લખી દઈશું કરવેરાની જોગવાઈ, 50% આપ્યા છે એટલે આપણે ત્યાં લખીશું 50%. હવે મિત્રો બધી એન્ટ્રી પૂરી થઈ ગઈ છે એટલે આપણે માત્ર સરવાળો કરવાનો છે,
તો સ્ટેપ નંબર એક અને સ્ટેપ નંબર બે નો સરવાળો થશે 13,05,000. પ્રત્યક્ષ ખર્ચ નથી આપ્યા એટલે એની જગ્યાએ ડેશ કરી દઈએ છીએ. બાકીની છ રકમનો સરવાળો કરો, 6,25,000 પ્લસ 40,000 પ્લસ 2,60,000 પ્લસ 30,000, 28,000 અને 52,000, એટલે ટોટલ ખર્ચ થાય છે 10,35,000. સ્ટેપ નંબર પાંચ, કરવેરા પહેલાનો નફો શોધવા માટે 13,05,000 માંથી 10,35,000 બાદ કરીએ તો વચ્ચે 2,70,000. હવે કરવેરાની જોગવાઈ તો આપણને 50% ગણવાની કીધી છે, 50% એટલે થશે 1,35,000. તો બંનેની બાદબાકી કરીએ એટલે વચ્ચે 1,35,000, જેને આપણે કહીશું કરવેરા બાદનો નફો. અહીંયા મિત્રો કંપનીના વાર્ષિક હિસાબોનું પ્રથમ કાર્ય નફા નુકસાનનું પત્રક પૂર્ણ થાય છે. આવતા વિડિયોની અંદર આપણે એનું બીજું ફોર્મેટ પાકા સરવૈયાનું પત્રક નો અભ્યાસ કરવાનો રહેશે.